ખાસ કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બની હતી અને 30થી વધારે લોકોના મૃત્યુ થયા છે, ત્યાર પછી આ સરકાર ક્યાંક ને ક્યાંક આ અગ્નિકાંડને ભીનું સંકેલવાનું અને પોતાના પદાધિકારીઓને બચાવવા માટે અને પીડિતોને ક્યાંક ન્યાયની આશંકા છે કે ન્યાય આ સરકારમાં મળતો નથી તેના માટે કોંગ્રેસ પાર્ટી સતત એક મહિનાથી લડી રહી છે. ત્યારે 25 તારીખે આની માસિક પુણ્યતિથિ છે અને રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન એ પણ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે. ત્યારે આજે NSUI અને પ્રદેશનું ડેલિગેશન કોંગ્રેસનું શાળા સંચાલક મંડળના લોકોને વ્યક્તિગત રીતે મળવા ગયા હતા અને 25 તારીખના બંધને લઈ અને એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ બંધમાં આપ જોડાઓ જેથી કરીને જે આ પીડિત પરિવાર છે એને ન્યાય મળે ને આમાં પણ મરવાવાળા મેજોરિટી નાના બાળકો હતા જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. ત્યારે અમને ત્યાં પણ એક પોઝિટિવ શાળા સંચાલક મંડળના જે સદસ્યો હતા એના દ્વારા પોઝિટિવ મેસેજ મળ્યો છે કે ભાઈ બને ત્યાં લગી લગભગ બધી સ્કૂલો બંધ રહેશે, પણ 25 તારીખે 10માની અને 12માની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માંગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી, પણ જે બાકીની સ્કૂલો છે એમાં NSUIનું સ્ટેન્ડ ક્લિયર છે કે 25 તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મળી છે કે ભાઈ તમામ સ્કૂલો 25 તારીખે બંધ રહેવાની છે. જે બંધ નહીં રાખે એમાં જે અમે પાછા જશું ત્યાં અને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરશું કે ભાઈ સ્કૂલ બંધ કરો. આ કોઈ પોલિટિકલ નથી, પણ આ લોકોના જીવ અને જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવવા માટેનું બંધનું એલાન છે, એટલા માટે અમને વિશ્વાસ છે કે સ્કૂલો સંપૂર્ણપણે બંધ રહેશે.